मिर्ची अखबार नगर। गुड मॉर्निंग, यू आर लिसनिंग टू मिर्ची। हूँ छू ध्वनित, तमारू बोलतू न्यूज़पेपर। India and China have agreed on a gradual and verifiable disengagement from their over 50-day troop confrontation in different areas of eastern Ladakh. भारत અને ચાઇનાનો સંઘર્ષ હાલ પૂરતો શાંત પડે એવું લાગે છે। બંને દેશોના લશ્કરી અધિકારીઓ વચ્ચે સોમવારે 11 કલાક લાંબી વાટાઘાટો ચાલી। લેફ્ટનન્ટ જનરલ કક્ષાની આ વાટાઘાટો દરમિયાન સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બંને પક્ષકારોએ ચર્ચા કરી। ગલવાન વેલી અને ગોગરા હોટ સ્પ્રિંગ્સમાં જ્યાં ફેસઓફ્સ થયા હતા ત્યાં ડિસએન્ગેજમેન્ટ થશે। भारत आखी प्रक्रिया नु ड्रोन विमानों द्वारा सर्वेलेंस एयरक्राफ्ट्स द्वारा निरीक्षण करशे। दक्षिण अने मध्य चीन में पूर नी स्थिति सर्जाई छे। ग्वांगशी अने हुनान रीजन्स में गंभीर स्थिति छे। भारत पाकिस्तान ना संबंधों में एक नवो टर्न। इंडिया ए पाकिस्तान ने आवनारा 7 दिवस में दिल्ली स्थित पाकिस्तान हाई कमीशन नो 50% स्टाफ ओछो करवा जणाव्यु छे अने साथे जणाव्यु छे के इंडियन हाई कमीशन जे पाकिस्तान में छे एनो स्टाफ पण 50% ओछो करवामां आवशे। The last time India did something like this was on December 27, 2001, જ્યારે જૈશ એ મોહમ્મદે ટેરર એટેક કરેલો પાર્લામેન્ટ પર। ભારત પર પ્રેશર વધી રહ્યું છે ટુ અલાઉ ફોરેન એરલાઇન્સ ટુ ઓપરેટ શેડ્યુલ પેસેન્જર ચાર્ટર્સ લાઇક એર ઇન્ડિયા ઇઝ ડુઇંગ અંડર વંદે ભારત મિશન। અમેરિકાએ કહ્યું છે કે એર ઇન્ડિયાએ પરમિશન લેવી પડશે 22 જુલાઈ પછી અમેરિકાથી જેટલી પણ આવનારી ફ્લાઇટ્સ હશે એના માટે। અને 22 જૂનથી ફ્રાન્સે પણ પેસેન્જર્સને અલાઉ કરવાનું બંધ કર્યું છે ઇન્ડિયા પેરિસ સેક્ટરમાં ઓફ વંદે ભારત ફ્લાઇટ્સ। પતંજલિ આયુર્વેદે કોરોના સામે લડવા માટેની દવા લોન્ચ કરી કોરોનિલ અને દાવો કર્યો કે દુનિયાની આ પહેલી આયુર્વેદિક ડ્રગ છે ફોર કોવિડ-19। પરંતુ આયુષ મિનિસ્ટ્રીએ બાબા રામદેવની કંપનીને આ જાહેરાત બંધ કરવાનું કહ્યું છે અને જ્યાં સુધી દવાનું પૂરું પરીક્ષણ ના થાય, એક્ઝામિનેશન ના થાય, ત્યાં સુધી આ ક્લેમ્સ પબ્લિશ કરવાના રોકવાનું કહ્યું છે। જગન્નાથપુરીમાં પરંપરા મુજબ રથયાત્રા નીકળી, શ્રદ્ધાળુઓએ ઈ દર્શન કર્યા। અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં પહેલી વખત 143 વર્ષમાં ફર્સ્ટ ટાઈમ સરસપુરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીની ગેરહાજરી રહી અને ગેરહાજરી વચ્ચે મામેરું ભક્તોના દર્શનાર્થે મૂકવામાં આવ્યું। ગઈકાલે અમદાવાદમાં હાઈકોર્ટની સૂચના અનુસાર મંદિર પરિસરમાં જ ત્રણેય રથની પરિક્રમા કરવામાં આવી। ગુજરાતમાં કોરોનાના વધુ 549 કેસીસ ઉમેરાયા। છેલ્લા 24 કલાકમાં 26 પેશન્ટ્સના મૃત્યુ થયા। અમદાવાદના આંકડા બદલાયા છે। 24 કલાકમાં માત્ર 235 કેસીસ ઉમેરાયા, જે લોએસ્ટ છે છેલ્લા 33 દિવસનો નંબર જોવા જઈએ તો। છેલ્લા 4 દિવસથી અમદાવાદમાં મૃત્યુ આંક 20થી નીચે રહ્યો છે। આઈએમ અમદાવાદે સંસ્થામાં નવા રેનોવેશનને બાંધકામ માટે સ્ટુડન્ટ ફેસિલિટી સહિત ભવિષ્યના સારા આયોજન અને મેનેજમેન્ટ માટે એન્ડોમેન્ટ ફંડ ઊભું કર્યું અને એમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી 100 કરોડ રૂપિયા મળ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે। ટેનિસ સ્ટાર વર્લ્ડ નંબર 1 પ્લેયર યોકોવિચ, એને કોવિડ પોઝિટિવ આવ્યો છે। બેલગ્રેડમાં ટુર્નામેન્ટ થયેલી, જેમાં ફિઝિકલ ડિસ્ટન્સિંગના નોર્મ્સનું પાલન બહુ નહોતું કરવામાં આવ્યું, 4,000 જેટલા સ્પેક્ટેટર્સ આવ્યા હતા। યોકોવિચની વાઇફને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે। 7 પાકિસ્તાની ક્રિકેટર્સને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, સાથે 7 ક્રિકેટર્સ એસિમ્પ્ટોમેટિક છે। પણ હવે જૂન 28મી એ લોકોને ઇંગ્લેન્ડ જવાનું હતું 3 ટેસ્ટ રમવા માટે, T20 સિરીઝ રમવા માટે। જોઈએ હવે શું થાય છે એ પ્લાનમાં। ન્યૂઝીલેન્ડ બાંગ્લાદેશની ટૂર પર આવવાનું હતું, એ હમણાં પોસ્ટપોન થઈ છે। ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા રદ કરતા ભારતીય પ્રોફેશનલ્સને મોટો ફટકો। ઇન્ડસ્ટ્રી લીડર્સ એન્ડ એક્ઝિક્યુટિવ્સ ફ્રોમ US જાયન્ટ્સ ફ્રોમ એમેઝોન એન્ડ એપલ ટુ ટેસ્લા એન્ડ ટ્વિટર, દે હેવ સ્લેમ્ડ પ્રેસિડેન્ટ ટ્રમ્પ્સ એક્ઝિક્યુટિવ ઓર્ડર ઓન ધ સસ્પેન્શન ઓફ ગ્રીન કાર્ડ પ્રોસેસિંગ એન્ડ ફ્રીઝિંગ વર્ક વિઝાઝ ફોર ફોરેન વર્કર્સ। જેમ વેજીટેરિયન અને નોન વેજીટેરિયન પ્રોડક્ટ્સ માટે ગ્રીન અને રેડ ડોટ્સ હોય છે, એમ સ્વદેશી અને વિદેશી પ્રોડક્ટ્સ માટે પણ હવે કલર કોડ આવી શકે એવી સંભાવના છે। You are listening to Mirchi, હું છું ધ્વનિત, તમારું બોલતું ન્યૂઝ પેપર। સ્ટે સેફ, સ્ટે બ્યુટિફુલ।